નમસ્કાર, હું છું કૃષ્ણા અને આપ જોઈ રહ્યા છો ધ લોકસત્તા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બાદ વડોદરા શહેરમાં એક નાનો વિવાદ દેખાઈ રહ્યો છે બિટવીન સંગઠન અને ચૂંટાયેલા કાઉન્સિલર્સની વચ્ચે। આજ મુદ્દા ઉપર આપણે આજે ચર્ચા કરીશું વડોદરાના લોકપ્રિય મેયર મિસ્ટર કેયુર રોકડિયા સાથે। સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે। સર, જેમ મેં કહ્યું કે એક વિવાદ જોવામાં મળ્યો હતો કે સંગઠનના જે લોકો હતા તેઓને વડાપ્રધાનને મળવાનો મોકો મળ્યો અને ત્યાં જે ચૂંટાયેલા કાઉન્સિલર્સ કોર્પોરેટર્સ હતા તેઓને મોકો નહીં મળ્યો વડાપ્રધાનને મળવાનો। તો દેર ઇઝ સમ સોર્ટ ઓફ ક્વોરલ ગોઈંગ ઓન। માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે વડોદરા શહેરના કાર્યક્રમમાં આવ્યા હોય, સ્વાભાવિક રૂપે સૌની ઈચ્છા હોય કે વડાપ્રધાનશ્રીને મળવું જોઈએ અને એની અંદર જે એક લિસ્ટ યાદી બનતી હોય છે, એ સંગઠને યાદી બનાવી હોય અને એમાં પ્રમુખો જે સંગઠનમાં કામ કરતા હોય એ પ્રમુખોને સ્થાન અપાયું, એ ખૂબ સારી બાબત છે। અને એને લઈને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ હોય કે ભાઈ સંગઠનનો પ્રમુખ વ્યક્તિ નરેન્દ્રભાઈને મળી શકે છે તો લોકો સંગઠનમાં કામ કરવા પણ તૈયાર થતા હોય છે। તો એટલે યોગ્ય નિર્ણય કરીને સંગઠનના જે પ્રમુખો છે, વોર્ડના જે પ્રમુખોને જે સ્થાન અપાયું છે એ યોગ્ય પણ છે અને એના જ કારણે કાઉન્સિલરોએ પણ અમને રજૂઆત કરી કે અમને પણ ક્યારેક મળાવો। મેં પણ એમને યોગ્ય પ્રતિભાવ આપ્યો છે। આપણે ક્યારેક ટાઈમ લઈશું નરેન્દ્રભાઈનો અને મળવાનો પ્રયત્ન કરીશું, અથવા તો પછી નરેન્દ્રભાઈ જ્યારે બીજી વાર વિઝિટમાં આવશે ત્યારે કોર્પોરેટરનો મોકો મળશે। સર, પર્ટિક્યુલરલી આજે પ્રોગ્રામ હતો પીએમનો, એ વિમેન ઉપર ફોકસ કરતો હતો અને ત્યાં જે આ કાઉન્સિલર્સ છે એ પણ વિમેન છે। તો કશે ને કશે ડોન્ટ યુ થિંક પર્સનલી કે વિમેનને એક ચાન્સ મળવો જોઈતો હતો આ પર્ટિક્યુલર પ્રોગ્રામમાં, બિકોઝ ઇટ વોઝ ફોકસિંગ ઓન વિમેન? એ જ મહિલા કાઉન્સિલરોની એ જ માંગ હતી કે આજે અમે આટલી બસ ભરી છે તો અમને ક્યાં ને ક્યાં તક મળવી જોઈતી હતી મળવા માટે, અને મેં એમને આશ્વસ્ત કર્યા છે કે ભાઈ ક્યાં ને ક્યાં ભવિષ્યની અંદર પણ નરેન્દ્રભાઈ આવશે અથવા તો પછી આપણે ક્યાંક દિલ્હી જઈશું ત્યારે એમને મળવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું। સર, જ્યારે બીજેપીની વાત આવે છે ત્યારે ઓલવેઝ એક વસ્તુ સામે આવે છે અને એ છે સંગઠન અને ધી અધર મેમ્બર્સ। તો આ હંમેશાથી એક વસ્તુ છે જે આવતી રહી છે અને અગેન જ્યારે પીએમ આવ્યા તો આ જોવા મળ્યું હતું। પર્સનલી એઝ ધ મેયર ઓર એઝ કેયુર રોકડિયા એન ઇન્ડિવિજ્યુઅલ, વોટ ડુ યુ થિંક? સંગઠન હોય કે સરકાર હોય, આ કોઈપણ વસ્તુ ભારતીય જનતા પાર્ટી સાથે રિલેટેડ છે અને આજે હું સરકારમાં મેયર પદે છું, હું ગઈકાલે સંગઠનમાં મહામંત્રી હતો, એની પહેલાં શિક્ષણ સમિતિનો ચેરમેન એ સરકારમાં હતો, એની પહેલાં યુવા મોરચાના પ્રમુખ તરીકે સંગઠનમાં કામ કર્યું છે। એ ભારતીય જનતા પાર્ટી નક્કી કરતી હોય છે કોને સંગઠનમાં કામ આપવું, કોને સરકારમાં કામ આપવું, અને એ જે તે વ્યક્તિના લાયકાત અનુસાર, જે તે વ્યક્તિના ધારાધોરણ અનુસાર, પાર્ટીની જરૂરિયાત અનુસાર એ પાર્ટી નક્કી કરતી હોય છે। બધું જ પાર્ટીમાં, સંગઠનમાં હોય કે સરકારમાં હોય, એ એક સૂત્રતામાં બંધાયેલું છે એટલે આવો કોઈ વિવાદ નથી। સર, એક લાસ્ટ ક્વેશ્ચન કે આ ઇન્સિડન્ટ થયું, એક ચર્ચા એ પણ થઈ હતી કે જેમ તમે પણ કહ્યું કે તમારા સુધી પણ કાઉન્સિલર્સ એક દે કેમ ફોર વેલિડેશન, તો ત્યાં જ એવી વાતો આવી છે કે જે પાર્ટીના પ્રમુખ છે એમણે અમુક લોકોથી એમને મળાવ્યા હતા અને સમવેર ઓફ ધી અધર પીપલ ડિન્ટ લાઇક ઇટ। તો અકોર્ડિંગ ટુ યુ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, ડુ યુ થિંક કે સાચું ખરું વસ્તુ હતું કે? હવે જે તમે ચર્ચા કરી રહ્યા છો કે બીજા જે પદાધિકારી નહોતા અને મળાવ્યા છે, એ પાર્ટી નક્કી કરતી હોય છે, શહેર સંગઠન નક્કી કરતું હોય છે અને એ લિસ્ટ પછી ફાઇનલ થતું હોય છે। હવે એમનો વિષય છે, એમાં હું કોઈ કોમેન્ટ કરું એ યોગ્ય નથી। ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે વાત કરવા માટે। તો આ હતા આપણી સાથે મેયર કેયુર રોકડિયાજી, અને જેમાં આપણે ચર્ચા કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બાદ એક નાની કોન્ટ્રોવર્સી કે એક નાની કોન્ટ્રોવર્સી વડોદરા શહેરમાં જોવા મળી હતી બિટવીન ચૂંટાયેલા કાઉન્સિલર્સ અને ત્યાં જ જે સંગઠનના કાર્યકરો છે તેમની વચ્ચે। હવે જોવાનું એ રહેશે કે વિલ ધીસ બીકમ અ બિગ ઇશ્યુ ઓર નોટ। તો આ જ ઇન્ફોર્મેશન સાથે મેક શ્યોર કે તમે જોતા રહો મારી સાથે ધ લોકસત્તા। થેન્ક યુ।